અજીત ગઢવી સંવાદદાતા ફોન લાઇન પર. અજીત, આખલાઓનો અને ઢોર પશુઓનો પણ આતંક દિન પ્રતિદિન જોવા મળી રહ્યો છે અને ભોગ બને છે સ્થાનિક પ્રજા. આ જે પરિસ્થિતિ સામે આવી છે તેને લઈને જવાબદાર કોણ અને હાલ સમગ્ર ઘટનાને લઈને આ બંને આખલાઓ જે છે તેને લઈને કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ, કે તેઓને સુરક્ષિત જગ્યા લઈ જવામાં આવ્યા છે કે કેમ? જગદીશ, ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર આખલાઓની લડાઈ અને એ લડાઈને લઈને ટ્રાફિક જામ, એ આખલાઓની લડાઈને લઈને સામાન્ય વ્યક્તિને ઈજાગ્રસ્ત, આખલાઓની લડાઈને લઈને વ્યક્તિના મોત, આ પ્રકારની ઘટનાઓ ભાવનગર શહેરની અંદર બહુ સામાન્ય બની જવા પામેલી છે. ભાવનગર મહાનગરપાલિકાના જે શાસકો છે, જે તંત્રના અધિકારીઓ છે, તે તમામ આ સમગ્ર ઘટનાઓ જે બની રહી છે ભાવનગરની અંદર તેના માટે સંપૂર્ણપણે જવાબદાર છે, બિલકુલ નિષ્ફળ ગયા છે. અને કરુણતાની વાત તો એ છે કે થોડા દિવસો પહેલા ભાવનગરના ભારતીય જનતા પાર્ટીના ચાલુ કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર તેવા એક વ્યક્તિને આખલાની જે રખડતા પશુ છે તેને હડફેટે લેતા તેમનું કરુણ મોત થવા પામેલું હતું. ભાવનગરની જે ઘટના બનવા પામેલ છે, થોડી વાર પહેલાની જે ઘટના છે, જે આ વિડીયો અત્યારે પ્રસારિત થઈ રહ્યા છે, તે ભાવનગરના ભીડભંજન ચોકના છે. ત્યાં બે આખલાઓની લડાઈ વચ્ચે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને અનેક વ્યક્તિઓને ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા, પરંતુ એક વ્યક્તિને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ભાવનગર શહેરના જેટલા મુખ્ય રસ્તાઓ છે, ચિત્રા હોય કે મેઇન ચોક, ચિત્રા રોડ, મેઇન ચોક, ભાવનગર રોડ, ભાવનગર રાજકોટ રોડ, તે તમામ રોડ પર પશુઓ રખડતા પશુઓ અને આ પ્રકારના આખલાઓનો મહાત્રાસ છે. આમ છતાં અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પ્રકારનું નિરાકરણ નથી આવેલ. અજીત, આભાર તમામ માહિતીને પૂરી અપડેટ આપવા બદલ.